નમસ્તે, હું છું સોનલ દોમણી અને તમે જોઈ રહ્યા છો અમારી યુટ્યુબ ચેનલ સોનલ સાઈડ, જ્યાં તમને મળે છે ચોક્કસ માહિતી પુરાવા સાથે. મિત્રો, ટાટ ભરતી 1/2/2019 સરકારી ભરતીની જે તારીખો આવી ગઈ છે એને લઈને, અને જે એડિટ કરવાની છે કે કોઈ પણ ફોર્મમાં તમારે ભૂલો હોય તો એડિટ કરવાનું, તો આ બધાને લઈને ઘણા પ્રશ્નો આવેલા છે. તો આમાંથી મેં મોસ્ટ એવા 3 પ્રશ્નો લીધેલા છે કે જે દરેકને એવું હોય કે કદાચ આ પ્રશ્નો દરેકના મનમાં હોય. પછી પહેલો પ્રશ્ન છે, 17 ડિસેમ્બરે જિલ્લામાં વેરિફિકેશનમાં રૂબરૂ જવું પડે કે બીજા કોઈ વ્યક્તિ કરાવી આવે તો ચાલે? આ પ્રશ્નનો જવાબ આપીશ કે વેરિફિકેશનમાં જે ઉમેદવાર છે, જેને ફોર્મ ભરેલું છે, જેને પરીક્ષા આપેલી છે, તે ઉમેદવારે જ જવું પડે છે. કોઈ પાસે વેરિફિકેશન કરાવવો તો ચાલશે નહીં, કારણ કે તમે પોતે જાઓ તો જ તમારું વેરિફિકેશન થશે અને તમારી સાઇન છે આ તે બધું તમારે જ જવું પડે છે. તો એક વાત ખાસ યાદ રાખજો મિત્રો, કોઈ પણ કન્ડિશન હોય તમારે ખુદને જ જવું પડે છે. પછીનો પ્રશ્ન છે કે ગ્રાન્ટેડમાં, મિત્રો આ ખાસ લગભગને મૂંઝવતો પ્રશ્ન છે કે ગ્રાન્ટેડમાં વારો આવે તો શું, આવા પ્રશ્નો હોય છે. ગ્રાન્ટેડમાં સિલેક્શન થાય તો ગવર્મેન્ટવાળા જેટલા હોય એ બધા લાભ મળે, એટલે કે પીએફ કપાવવાનું, પેમેન્ટનું, આ બધું છે, તો બધા લાભ છે એ ગવર્મેન્ટના મળે છે. પરંતુ અમુક જે છે એ ગવર્મેન્ટને લગતું હોય પણ ગ્રાન્ટેડને લગતું નથી. બાકી પેમેન્ટ છે, પીએફ છે, આ બધું તો ગ્રાન્ટેડનું પણ સેમ ગવર્મેન્ટ જેવું જ છે, સેલરી પણ ઇક્વલ છે. પરંતુ અમુક લાભ એવા હોય છે અને અમુક કાર્યો પણ એવા હોય છે કે ગવર્મેન્ટ માસે જ કરાવે છે, એ ગ્રાન્ટેડમાં કરવાના હોતા નથી. એટલે અમુક બધી બાબતમાં એવું છે કે અમુક ગવર્મેન્ટમાં લાગુ પડે છે તો અમુક ગ્રાન્ટેડમાં, અમુક એવા હોય છે કે જે બંનેને લાગુ પડે એવા હોય છે. મિત્રો, પછીનો પ્રશ્ન છે કે આપેલ જે ડેટ્સ છે, એટલે કે જે હમણાં જ બધી તારીખો આવી ગઈ કે આ તારીખે વેરિફિકેશનમાં જવાનું છે, આ તારીખે ઓનલાઈન જિલ્લો પસંદ કરવાનો છે, તો આ બધી ડેટમાં ટાટ 1/2 બંને સાથે પ્રોસેસ થશે? હા, કારણ કે જે લખાણ આવેલું છે એમાં જ એવું આવેલું છે કે સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બંનેની તારીખો એક જ આપેલી છે. એટલે વેરિફિકેશન વખતે તમારી જે સ્થળ પસંદગી છે, વેરિફિકેશનમાં જે તારીખો આપેલી છે એમાં જઈ શકો છો, અને જે તારીખો આપેલી છે એ બંનેને 9 થી 12 બંનેમાં લાગુ પડશે આ તારીખો. એટલે મિત્રો ખાસ યાદ રાખજો, તમે 9-10માં ફોર્મ ભરેલું હોય કે 11-12માં ફોર્મ ભરેલું હોય, પરંતુ જે ડેટ્સ આવેલી છે એ દરેકને લાગુ પડે છે. જેને ગવર્મેન્ટમાં જવાની ઈચ્છા છે, જેનું મેરિટ સારું બને છે, એને રેડી જ રહેવાનું છે 9 થી 12 માટે. મિત્રો, આ હતી આજની માહિતી. બીજા કોઈ એવા ક્વેશ્ચન હશે તો હું તમારી સામે લઈને આવીશ, જેનાથી તમારી જે મૂંઝવણ છે દૂર થઈ શકે. અને જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને શેર કરજો તમારા મિત્રો સાથે, જેનાથી એને કોઈ આવી પ્રોબ્લેમ હોય, મુશ્કેલી હોય તો એ દૂર થઈ શકે. અને હા, અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો સોનલ સાઈડ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો, બાજુમાં બેલ આઇકન છે એને પ્રેસ કરશો, જેનાથી નવા નવા વિડીયોઝ છે ટેટ ટાટને લગતા એ તમને પહેલા જ મળી જશે.